જામનગરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર ટીપી કપાત મુજબ ડિમોલેશનથી ભારે ધમાલ. જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠકે 12 મીટર પહોળો રસ્તો કે જેના પર દબાણ હતું તેવા 12 આસામીઓને નોટિસ આપવા છતાં પણ દૂર નહીં કરતા આખરે આજે મેગા ડિમોલિશન હાથ ધરી લેવાયું છે અને અંદાજે 4.5 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે, જે ખાલી કરતી સમયે ભારે સંઘર્ષ થયો હતો. પોલીસની હાજરીમાં 3 વ્યક્તિની અટકાયત કરાઈ હતી, પરંતુ પાછળથી સમાધાન થતાં તમામને મુક્ત કરાયા છે અને ડિમોલિશનનું કાર્ય હાથ ધરી લેવાયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠકથી માર્કેટિંગ યાર્ડ ચીકુવાડી સુધીના 200 મીટરના લંબાઈવાળા માર્ગ પર 12 મીટરનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. 2004 સાલમાં TPDP બેજાડાની યોજના હેઠળ જુદા જુદા 12 આસામીઓની જગ્યા કે જ્યાંથી રસ્તો કાઢવા માટે કપાતની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી અને તે અનુસાર તમામ 12 આસામીઓને મહાનગરપાલિકા દ્વારા વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું, પરંતુ તમામ આસામીઓ દ્વારા અંદાજે 4.5 લાખ ફૂટ જેટલી જગ્યામાં દબાણ ચાલુ રાખ્યું હતું અને ત્યાં વાવેતર કરવામાં આવી રહ્યું હતું, જે તમામ આસામીઓને જગ્યા ખાલી કરી દેવા અને 12 મીટરનો રસ્તો પહોળો કરવા માટે અનેક વખત નોટિસ આપવા છતાં પણ જગ્યા ખાલી કરતા ન હતા. તેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે 1 PSI તથા અન્ય 20 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત મેળવાયો હતો, જેના અનુસંધાને TPDP શાખા, એસ્ટેટ શાખા સહિતની જુદી જુદી ટુકડી, 25 જેટલા શ્રમિકો અને કર્મચારીઓને 2 JCB મશીન અને 4 ટ્રેક્ટર સાથે ઉપરાંત સ્થળ આજે સવારે પહોંચ્યા હતા અને મેગા ડિમોલિશન શરૂ કરાયું હતું. પ્રારંભમાં સ્થાનિકો સાથે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને બબાલ સર્જાઈ હતી. અમુક લોકોએ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના કર્મચારીઓને ગારો બાંધતા મામલો ગરમાયો હતો, જેથી પોલીસ તંત્ર દ્વારા તકેદારી રૂપે 3 સ્થાનિકોની અટકાયત કરાઈ હતી, પરંતુ આખરે સમાધાન સધાઈ જતાં 3 વ્યક્તિને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 1 જ દિવસમાં TP રોડ ઉપરનું નડતરરૂપ દબાણ દૂર કરી 4.5 લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બબાલ દરમિયાન એક રાજકીય નેતાએ આ મામલે રમત રમી હોવાનો આક્ષેપ અને ચર્ચાઓએ પણ વાતાવરણમાં ગરમાવો વધાર્યો હતો. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3 માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.